नीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो कृष्ण श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ છેતાલીસમું ભગવાન શ્રીહરિ બોટાદમાં બિરાજમાન છે એ ચાલુ કથા એનું વર્ણન આ તરંગમાં શ્રવણ કરીશું રસોઈ બનાય કે આયે શ્રી શ્રી હરિ તબ ઊઠત ભયે અતિ પરમ હુલાસ પીતાંબર એક પેરલીએ બસન ઉતારે તાહી સાલ એક શોભા મહા મુકુંદ મુકુંદવરણી રસોઈ બનાવીને શ્રીહરી પાસે આવ્યા અત્યંત પ્રસન્ન રહેલા શ્રીહરી જમવા માટે ઉઠ્યા કથા જાણો છો ને બોટાદ છોડી નાગડકા જવા મહારાજ કોઈનું સાંભળ્યું નહીં દોડતા દોડતા અમીર ખાચરા એવા દિન થઈને વિનંતી કરી વિનંતી વિનય અને વિવેક સાથેની એની વિનંતી સાંભળી મહારાજ એમ બોલ્યા તમે અતિ સરળ છો તમારા દીકરા પણ એવા જ સરળ છે સરળ વ્યક્તિ સાથે અમે નાતો તોડી નથી શકતા માટે ચાલો તમારું વચન રાખીએ છીએ મહારાજ પાછા ઘરે પધાર્યા એમનો પ્રેમ જોઈ એમના પત્નીનો પ્રેમ જોઈ અતિરાજી થયા અરે એટલું જ નહીં મહારાજે કહ્યું બધાને જમાડો હરિભક્તોને જમાડો સંતોને જમાડો બધા માટે સારામાં સારી રસોઈ બનાવો અને ભગા શેઠ સીધું લઈને આવ્યા મહારાજે ના પાડી કોને પૂછીને લાવ્યા મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછીને લાવો બોલાવો સ્વામીને જોયું આપણ વિવેક છે કોઈક દ્વારા કોઈક કામ નક્કી થયું હોય તો વચ્ચે આપણે પડવું ન જોઈએ આ વિવેક છે શાસ્ત્રમાં આ બહુ સમજવા જેવો વિવેક છે આપણા સામાન્ય જીવનમાં આ વિવેક રોજ તોડીએ છીએ જેમ કે આપણા મંદિરમાં એક સ્વામી એક ભગતને સેવા સોંપી ભગત આ ખુર્ચી જરાક આ બાજુ મૂકી દો ને એટલે બીજા સ્વામી આવે ભગત એક કામ કરો એ એરા દો આ ટેબલ ત્યાં મૂકી દો ને ત્યારે ભગતની જવાબદારી છે કે સ્વામી મને સ્વામી કીધું છે આ સેવા પેલા પૂરી કરી દો આ પણ અધૂરી રહે પેલી સેવા પણ અધૂરી રહી ત્રીજી પણ અધૂરી રહી આપણે વિવેક ચૂક્યા કહેવાય સ્વામીનું નામ આપવું પછી પેલા સ્વામી કે બીજા ભગત એ કે રહેવા દો આકર નાખો તો એ વિવેક ચૂક્યા કહેવાય બંને પક્ષે જ્યારે વિવેક જળવાય ત્યારે દિવ્યતા ઓટોમેટિક આવે છે ઓટોમેટિક આવે છે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા સ્વામીને કહ્યું સ્વામી તમે સમજાવી દો ને ભગાદોશીને સમજાવ્યા આ લીલાનો મર્મ તો સમજાણો નહીં પણ ભગાદોશીને ખબર પડી ગઈ પૂછ્યા વિના લાવ્યો છું એટલે મહારાજે મને પાછો મોકલ્યો પિતા પાસે મૂક્યું સીધું પિતાને પણ મોટો ગુણ આવ્યો વાત જાણો છો હવે મહારાજ જમવા બેઠા બીજા વસ્ત્રોને ઉતારીને એક પીતાંબર પહેર્યું એક જરિયાની સાલ ઓઢી તેની શોભા અત્યંત જણાતી હતી ચરણોમાં સોનેરી ચાખડી પહેરી હતી તેની ઘુઘરીઓનો અવાજ ઘમ ઘમ થતો હતો ઓરડામાં ચાલીને પશ્ચિમ તરફની ઓસરીમાં આવ્યા શ્રીહરિએ ચરણ ધોયા ત્યાં મૂકેલા સોનાના બાજોટ ઉપર બેઠા ત્યારે દરબાર હમીર ખાચર નજીકથી દર્શન કરવા માટે બેઠા કેવી સરસ વાત આવી ચરણ ધોયા બાજોટ ઉપર બેઠા આ શાસ્ત્રમાંથી આપણે જીવન જીવવાની રીત પણ શીખવાની છે આમ તો લગભગ કરે છે પણ તેમ છતાં ચોખવટ કરી દઉં તમે સાંજે ઘરે આવો સ્ટોરેથી આવો બિઝનેસ ઉપરથી આવો અને સીધે સીધા જમવા બેસી જાઓ આ અવિવેક છે શાસ્ત્રની મર્યાદા તોડી કહેવાય ભજન અને ભોજન એમાં બે કન્ડિશન બહુ સાંભળવા જેવી છે ભજન અને ભોજનમાં તન પવિત્ર હોવું જરૂરી છે અને મન પ્રસન્ન હોવું જરૂરી છે નથી હાથ ધોયા નથી પગ ધોયા એમ જેમ પશુ ખાવા મળે એમ મનુષ્ય ખાવા લાગે આજે મનુષ્યના જીવનમાં રોગ એટલે તો આવતા જાય છે ભજન અને ભોજન આ બંનેમાં આ વસ્તુ મહત્વની છે તન પવિત્ર જોઈએ અને મન પ્રસન્ન જોઈએ મહાત્મા ગાંધી એમ લખે બાપુની આત્મકથા મારામાં જો વિનોદ વૃત્તિ ન હોત તો આત્મહત્યા આત્મઘાત કરી લીધો હોત મારામાં જો વિનોદ વૃત્તિ ન હોત તો આત્મઘાત કરી લીધો હોત બાપુએ વિશેષમાં લખ્યું ભોજનના ઘણા બધા પ્રકરણો એમની જીવનના પ્રસંગોમાં લખ્યા છે એમાં એક વાત લખીએ મને જમતા જમતા મન પ્રસન્ન રાખી હળવું હાસ્ય રાખી પ્રસન્ન મને જમવું બોલો મન પ્રસન્ન અને તન પવિત્ર ગુરુજીએ કેટલી સરસ એક અનુભવાત્મક વાત આપણને આપી છે પ્રેઈંગ એન્ડ ઇટિંગ ટુગેધર વન્સ અ ડે કિપ્સ ધ ફેમિલી બોન્ડેડ પારિવારિક એકતા માટે દિવસમાં એકવાર સાથે બેસીને જમો ભોજન કરો અને દિવસમાં એકવાર સાથે બેસીને ભજન કરો આ કથા સાંભળનારા બધાને કહું છું તમે બીજું સમજો ન સમજો યાદ રાખો ન રાખો આટલું ચાલુ કરો છ મહિનામાં તમે જોજો તમારા ઘરમાં એકાદ વાર આરતી બધા ભેગા થઈને આરતી કરો સ્તુતિ કરો સ્તુતિ બાદ એકાદ કીર્તન ગાવ બે ચાર મિનિટ મહારાજની એકાદ નાની વાત કરો ભલે તમારી અડધો કલાકની મિટિંગ હોય ભલે પંદર મિનિટની પણ ભગવાનની આગળ તમે બધા એક ભક્ત તરીકે ઘરમાં ભેગા થાવ પંદર મિનિટ અડધો કલાક કેટલી મોટી આની અસર છે કેટલી મોટી શું કહું તમને એક વાર સાથે બેસીને ભજન કરો અને દિવસમાં એક વાર સાથે બેસીને ભોજન કરો આજે આ બંને વસ્તુ ખલાસ થઈ ગઈ છે બાપા આરતી કરતા હોય અને દીકરા મૂવી જોતા હોય ઘરમાં આવું થઈ ગયું એક જ ઘરમાં સ્વર્ગને અને રખ એક જ ઘરમાં આ બાજુ એવું ચાલતું હોય આ બાજુ આવું ચાલતું હોય બોલ્યા વગર ટોક્યા વગર કહ્યા વગર તમારે તમારા ઘરના પ્રશ્નો ઉકેલી નાખવા છે તો આટલું કરતા થઈ જાઓ પારિવારિક એકતા માટે દિવસમાં એક વાર સાથે બેસીને ભોજન કરો અને દિવસમાં એકવાર સાથે બેસીને ભજન કરો ગમે ત્યારે કા ઘરમાં સવાર એવું રાખો બધાય પૂજા સાથે કરવી પૂજા કરીને ભગવાનની આરતી કરીને આરતી કરીને પછી એક નાની ભગવાનની ગુણાત્યાંશોની વાત વાંચીએ વચનામૃતના નું વાંચીએ બરાબર એકાદ નાની વાત ગમે તે વાંચીને ભગવાનની એક શાસ્ત્રની વાત કરીને પછી છૂટા પડ્યા કરી તો જુઓ અદભુત આ બધી વાતો છે હમણાં અમે ઓહાયો હતા એક સત્ય ઘટના એક હરિભગતે કીધી મને એમના નજીકના સંબંધી હરિભગત સારા એમને બે દીકરીઓ મોટી દીકરી બહુ ભણવામાં હોશિયાર નાની દીકરી મધ્યમ બંને સારી રીતે ભણી ગઈ મોટી દીકરી ડૉક્ટર થઈ એમાં પણ પાછી સ્પેશિયાલિસ્ટ થઈ લગ્ન માટે ના હાના કરતી હતી મોટી ઉંમરે બત્રીસ તેત્રીસ વર્ષે માતા પિતાએ ઘણું કહ્યું ત્યારે દીકરીએ કહ્યું તો મેં તો મારું નક્કી કર્યું છે માતા પિતાને ખબર પડી સારા સત્સંગી પરિવારમાં અતિ ભણેલી દીકરી અને પાકિસ્તાની સામાન્ય સારો ભણેલો નહીં અતિ સામાન્ય જોબ કરનારા વ્યક્તિ સાથેણે લગ્ન કર્યા આ અમેરિકાની ઘટના અતિ સામાન્ય સામાન્ય નહીં એણે જે વર્ણન કર્યું એ તમને કહું તો આખા પરિવારને ટેક આવ્યો માં તો એટલી બધી દુઃખી થઈ ગઈ આના કરતા પથરાને જન્મ આપ્યો હોત ઘરમાં આનંદ હતો અમારી દીકરી મોટા ડોક્ટર આવડો મોટો ડોક્ટર થઈ છે અમારી દીકરી આટલું બધું ભણેલી છે બધા ઉપર એક સેકન્ડમાં પાણી ફરી ગયું નાની દીકરી મધ્યમ ભણતી હતી ઘરે જ રાખી હતી ડોમમાં મોકલી નહોતી સત્સંગના સંસ્કાર અકબંધ હતા સાથે બેસીને ભજન ભોજન કરેલું આજે એ દીકરી સેવા કરે છે મા બાપની હું કહેવાય માગું છું તમારું આપેલું શિક્ષણ કામ નહીં લાગે તમારા આપેલા દીકરાને મોંઘા મોંઘા મોબાઈલ કામ નહીં લાગે તમારા આપેલા દીકરા આ બે જ વસ્તુ કામ લાગશે હમણાંની આ સત્ય ઘટના બોલો વિચારો એટલે કહેવાનું મન થાય આ કથામાંથી શીખીએ શ્રીજી મહારાજ તો ભગવાન છે છતાં આપણને શીખવાડવા માટે લોકોની દરેક મર્યાદા શાસ્ત્રની દરેક મર્યાદા મહારાજ પોતાના જીવનમાં પહેલા અપનાવે છે ચરણ ધોયા બિરાજમાન થયા અનંત પ્રકારના ઘણા જ પાક કર્યા હતા જેનો ગણવાથી પાર આવતો ન હતો કોઈ પણ પકવાન ઘી અને સાકર વિનાનું ન હતું તેને સોનાના થાળમાં ભરીને લાવ્યા એક ચોખવટ કરી દઉં આપણા હરિભક્તોના ઘરમાં વરખ બહુ વપરાતું હતું એમાં દિવાળીના દિવસોમાં તો ખાસ સોનેરી કલરનું પેલું વરખ આવે ને સિલ્વર કલરનું ચાંદીનું વરખ આપણા મંદિરોમાં પણ પુષ્કળ વપરાતું પણ પુરવાર થઈ ચૂક્યું છે એ વાપરવાલાયક વસ્તુ નથી દેખાય છે ચમકતું દેખાય છે સારું મીઠાઈના ભાવ બમણા થઈ જાય એનાથી પણ વાલા ભક્તો એને બનાવવાની રીત એટલી ગંદી એટલી ખરાબ છે આ મોદી સરકાર જ્યારથી આવ્યા છે ને ત્યારથી ગંદી એવી બધી રીતો બહાર આવતી જાય છે અતિ ગંદી રીતે બને છે અતિ ગંદી રીતે માટે મહેરબાની કરી આપણા સત્સંગી ભક્તોએ એ વસ્તુ વાપરવી જોઈએ નહીં તે વ્યંજનોનો પાર ન હતો તે જોઈને દરબાર ખૂબ રાજી થયા તેમણે બંને હાથ જોડીને શ્રીહરીને કહ્યું નાથ આપે મને આજ કૃતાર્થ કર્યો શ્રીહરી ઘણા પ્રેમથી સરસ રીતે જમવા લાગ્યા જ્યારે ધીરે ધીરે જમી રહ્યા ત્યારે ચડું કરવાનું હતું એટલે બ્રહ્મચારીએ જળ ભરેલો લોટો હાથમાં લઈને જળની ધાર કરી શ્રીહરી બંને હાથને ભેળા કરીને ધોવા લાગ્યા પછી જમણા હાથની અંગૂઠા પાસેની આંગળી અંદર ફેરવીને મુખ ધોયું પછી રૂમાલથી હાથ લૂછ્યા આજના માણસને જમવાની શરૂઆત કેમ કરવી એ ખબર નથી થાળી ઉપર બેસીએ પેલા માનસી પૂજા કરીએ દાદા હાથ ચોખ્ખા હોય તન પવિત્ર હોય હાથ પગ ધોયા હોય સ્નાન કરી લીધું હોય સ્ટોર પરથી આવ્યા પછી અને પછી સ્નાન કરી તન પવિત્ર થયું આંખ બંધ કરી માનસી પૂજા કરે એટલે મન પવિત્ર થાય પછી પ્રસન્ન મન થાય અને પછી જમવાની શરૂઆત કરવી જેમાં પછી હાથ ધોઈ નાખવા અત્યારે તો બાપરે બાપ જમતા જમતા જ દાળ ભાત વાળા હાથ હોય રોટલીવાળા હાથ હોય ને ફોન આવે એટલે ફોન ઉપર હલો અડધો ભાત તો મોડામાં ભર્યો હોય પાછો બોલો દાદા આ ફોન તો એવી બલા છે ને ત્યાં હલો થઈને બહાર જાય બોલો હાથ ધોવાનું ભગવાન જાણે આવે હાથ ધોવા લૂછવા પછી કેવી સરસ વાત મુખ ચોખ્ખું કરવા માટે શ્રેરીય સુંદર મુખવાસ લીધો જુઓ આ મુખવાસની પ્રથા આપણા દેશની એ પણ સાયન્ટિફિક છે જેમાં પછી અજમાનો તલનો બરાબર કેરીની ગોટલીનો ઘણા બધા પ્રકારનો મુખવાસ ડાયજેશન માટે સારામાં સારી વસ્તુ છે એનો બહુ મોટો મહિમા છે એના ઉપર કલાક પ્રવચન થઈ શકે એવું છે અને આ વિદેશી પ્રથા ડિઝર્ટ જેમાં પછી શું આવે ડિઝર્ટમાં શું હોય વધારે આઈસ્ક્રીમ બોલો હે દાદા ઘનશ્યામ દાદા જાપાનના લોકોને પૂછો પછી આઈસ્ક્રીમ ખાવાથી કેટલું નુકસાન થાય છે કેટલું નુકસાન પૂછો જાપાનવાળાને એ લોકો શું જાપાન છે શાસ્ત્રોની વાત પછી કહું તમને ઘોર ખોદી છે આ વિદેશની સંસ્કૃતિએ તો શું ખોધું છે ઘોર ખોદી છે માણસનું કબ્રસ્તાન બનાવી દીધું છે ઘરની અંદર જ જો બચવું હોય આ દેશની જે સારી વ્યવસ્થા છે ને આપણે વંદન કરીએ રોડ રસ્તા સુવિધાઓ માનવતા પ્રામાણિકતા નીતિમત્તા રાજકીય વ્યવસ્થાઓ સારી વસ્તુ આપણે ચોક્કસ એને અપનાવીએ પણ જે વસ્તુ આપણા સંસ્કારને ધડ મૂળમાંથી છિન્ન ભિન્ન કરી નાખે એવી વસ્તુઓ છે એનાથી સાવધાન થઈએ મુખવાસ લીધો શ્રીયરી થાળમાં જે જમ્યા તે પ્રસાદી હમીર ખાચરને આપી તે પછી શ્રીયરીની સાથેના જેટલા સંતો અને દરબારો હતા તે બધાને જમવા બેસાડ્યા સંતો અને દરબારોના ઉપર ખૂબ જ પ્રેમ હતો તેથી શ્રીહરી પીરસવા માટે પધાર્યા જલેબી અને મોતીચૂરને શ્રીહરીએ પહેલા પીરસ્યા બહુ પ્રકારના વ્યંજનો બ્રહ્મચારીને પીરસ્યા સંતો તે ભોજનને મેળવીને જ્યારે જમવા લાગ્યા ત્યારે તેને જોવા માટે એટલે ભગવાનના દર્શન કરવા માટે એ સમયે ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ ત્યાં આવ્યા સાંભળજો બહુ સરસ વાત આવે છે હવે સંતો જમવા બેઠા છે અને એ સમયે બરોબર ભાઈચંદ શેઠ મહારાજના દર્શન માટે આવ્યા છે પહેલી વારની મુલાકાત હા સ્વામિયાણ સંપ્રદાયનો સ્તંભ ગણી શકાય ભગાદોષી એટલે મહારાજના સમયમાં ત્રણ હરિભક્ત નવલખા શેઠ હતા શ્રીજી મહારાજના સમયમાં સૌથી વધારે વધારે જેનું યોગદાન હતું આ સંપ્રદાયના નિર્માણમાં સુરતના ભાલચંદ્ર શેઠ ગઢાળીના આંબા શેઠ અને બોટાદના ભગાસેઠ એમાં પણ ત્રણ ભક્તોમાં પણ જેનું સમર્પણ આસમાન સુધી પહોંચી જાય વધી જાય એવા ભક્ત રાજ એટલે ભાઈચંદભાઈ એના દીકરા ભગાભાઈ અને એના દીકરા શિવલાલભાઈ આ શિવલાલભાઈની કથા જેટલી કરી ને જેટલી કરીને ઓછી પડે આવું એમનું જીવન હતું રાજર્સિંહ કહેવા હોય ને આપણા સંપ્રદાયના તો શિવલાલભાઈને કહી શકાય જનક જેવું જેનું જીવન હતું આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય જેનો મહિમા સમજતા ગુણાતાનંદ સ્વામી જેવા મહાપુરુષોને સેવા હતા બે બે મહાપુરુષનો અઢળક રાજીપો જેને લીધેલો હતો એટલું નહીં આ સત્સંગમાં આવી કોઈ કથા નથી કોઈ કથા નથી મૃત્યુ માગી લીધું શું માગી લીધું એને મૃત્યુ માગી અને મહારાજના ધામમાં સામેથી ગયા ક્યારેક સમય આવશે કથા કહીશું પણ આ પરિવાર તદ્દન નાસ્તિક હતો ભગવાનનું નામ નહોતો લેતો દર્શન કરવાની ક્યાં વાત ભગવાનનું નામ લેવા તૈયાર નહીં આગળ વાત સાંભળીને તમે આવા નાસ્તિક પરિવારમાં આવા નાસ્તિક કુળમાં ભાઈચંદભાઈ છે પણ એ વાતય નક્કી છે ઉપરથી દેખાતું હતું અંદર કંઈક હોય તો જ પ્રગટ થાય જો હોય નહીં તો આવા ભક્તરાજનો જન્મ ત્યાં થાય થાય નહીં તરલા જ્યોતિ રૂદેતી વસુ ધાતલા કહેવાય છે આકાશમાં જ પ્રગટ થાય કાળી ધરતીમાં પ્રગટ ન થઈ શકે ઉત્તમ વસ્તુ ઉત્તમ પાત્રમાં જ પ્રગટે આ નિયમ છે કેટલી અદભુત વાત છે ભાઈચંદ ભાઈ આવ્યા તેમણે સંતોની રીત જોઈ મનમાં ઘણો વિસ્મય થયો તેમણે પ્રેમથી બંને હાથ જોડ્યા શ્રીહરિને પગે લાગ્યા શ્રીહરીએ પણ તેમને હેતથી બોલાવ્યા પાસે બેસાડ્યા અને કહ્યું તમે આવ્યા તે ઘણું સારું થયું પણ તમે અહીં સુધી આવ્યા એ બહુ મોટી આશ્ચર્યની વાત છે મહારાજે આ પણ કહ્યું તમે અહીં સુધી આવ્યા આ મોટી આશ્ચર્યની વાત છે તમે ઘણા બુદ્ધિમાન છો ધર્મને સારી રીતે જાણો છો આ સંતોને તમે પ્રામાણિક રીતે જોયા છે તેમાં કંઈક ખામી હોય તો બોલો અરે પૂછનારા શ્રીજી મહારાજને પણ વધારવા જોઈએ ને એક નાસ્તિક માણસને આમ ખુલ્લી ચેલેન્જ આપવી તમે વિચારો એ ભગવાન શ્રીહરિનું પણ કેટલું નિખાલસપણું કહેવાય ન કહેવાય ન કહેવાય ઘણી વાર એમ લાગે કે લોકો ધર્મને સમજી નથી શકતા એટલે જ આ બધા ઝઘડા છે સ્વામી વિવેકાનંદ એક વાક્યમાં કહેતા એક જ વાક્યમાં ધર્મ જ ન જોડે પરિવારને પરિવારથી પુત્રને ને પિતાથી પિતાને પુત્રથી પિતાને પુત્રનો સંબંધ ધર્મનો છે પતિને પત્નીનો સંબંધ બોલો ધર્મનો છે આ દુનિયા આખી ધર્મને લીધે તકી છે ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે તે પ્રજા જે જોડે છે એ ધર્મ છે અને જે તોડવાનું કામ કરે છે દિવાલો ઉભી કરે છે માણસ ને માણસથી આતંકવાદી પ્રવૃત્તિ ચારે બાજુ ચાલી જ રહી છે તમે જુઓ કેવી પ્રવૃત્તિઓ બોલો એક હરિભગત દાદા ભીખુ દાદા હતા ને તમે તે દિવસે આશિતભાઈ મંદિરે દર્શન કરવા એવા નવા માણસોને જોઈએ અમને ભાવ થયો એટલે મેં વસ્તુ આપી સીડી આપી પ્રેમથી દાદા પણ હાજર હતા એ ભાઈ બહુ ઉતાવળમાં હતા પ્રસાદ આપો પણ જમવાની ના પાડી એટલે પ્રસાદ આપો લઈને બાર ગાડી સુધી દાદા વળવા ગયા ભીખું દાદા ગાડીમાં એ ભાઈના જમાઈ બેઠેલા એ શું બોલીને ચાંદલા વાળા જમાઈએ શું બોલીને સીડી બીડી બધું પાછું આપી દીધું દાદાને ધમકી આપી દીધી થોડીક આપણને દુઃખ થાય ધિક્કાર છે ચાંદલાને અરે ચાંદલાના કરાવનારા કંઠી પહેરાવનારા ગુરુને પણ લાખવાર ધિક્કાર છે આવા ગુરુએ સંસ્કાર આપ્યા તમને તમારા સસરાંત તમે મંદિર સુધી લઈને આવી શકો છો અને તમે આ મંદિરમાં પગ નહીં મોકલો સારી વાત છે હોટલમાં જતા હશો ને થિયેટરમાં જતા હશો ને ક્લબમાં જતા હશો ને પ્લેનમાં બેસતા હશો ને હોટેલમાં જતા હશો ને શું ધર્મને સમજી શક્યા તોડવાની વાતો ઝઘડાની વાતો મારો કાપો એની વાતો આ ધર્મની વાતો નથી એક નાસ્તિક માણસ છે અને એક પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે પણ શ્રીજી મહારાજે પોતાનું ભગવાન પણ એક બાજુ મૂકી નીચે ઉતરી ગયા એક માનવની ભૂમિકામાં આવી ગયા તમે પ્રામાણિક પણ એમાં સાધુને જોયા હવે બોલો કઈ ખામી દેખાય છે ત્યારે ભાઈચંદભાઈ શ્રી શ્રીહરિની પાસે બોલ્યા આપ અને આપનો સંપ્રદાય ધર્મ પ્રમાણે છે એમ સહુ લોકો કહે છે તબ સોભાઈ ચંદ્રેથ હિજેહા શ્રી હરિસેબો લત ભય તે હા આપ કો મત હિજેહે ધર્મ રૂપ સબ કહત હે તે કેટલી સરસ જો એને બધા લોકો એમ કહે છે આ ધર્મ પ્રમાણે જ બધા લોકો કહે છે આપના ધર્મમાં જો કઈ ખામી હોય તો તેને ધર્મ કહેવાય જ કેમ જુઓ ભગાદોસિંહે ભાઈચંદભાઈએ જવાબ કેવો આપ્યો ખામી હોય ને ધર્મ કેમ કહેવાય અને ધર્મ હોય ત્યાં ખામી કેમની હોય પોતાની માં બહેન જેવી હોય તે મનમાં સમજી રાખે જેવી બાબત છે એ કંઈ કહેવાની બાબત નથી તે કોઈની આગળ બોલાય નહીં આ જગત આખું આ રીતે જ ચાલ્યું આવે છે પોતાનો મોક્ષ થાય ચાહે ન થાય પોતાની અંગત વાત કોઈની આગળ કહેવાય નહીં ખેડૂત ખેતરમાં જેવી ખેતી કરે તેવી પેદાશ થાય આંકડો વાવનારને કેરી ક્યાંથી મળે ચારે બાજુ આંકડાના ઝાડ નાખ્યા હોય અને પછી સરસ મજાની કેરીની રાહ જોવે મળે ખરી આકડાના કીડાને તો આંકડો જ ભાવે જેવો જીવ હોય તેવો ધર્મ પાળે પણ સાંભળજો એક એક શબ્દ કોઈના ઉપર બળજબરી ચાલતી નથી જો આ ધમકીની પ્રવૃત્તિ ભારત દેશમાં જ્યારથી શરૂ થઈને ત્યારથી પરિવાર સમાજ અને ધર્મ ત્રણે છિન્ન ભિન્ન થઈ ગયા બહુ સરસ બધી વાતો આવશે હા સાંભળજો જે અષ્ટ પ્રકારનું શીલ વ્રત દ્રઢ કરીને રાખે એક નાસ્તિક માણસ પ્રામાણિક રીતે સંતોને જોઈને જે પ્રામાણિકપણે વાત કરે છે સાંભળજો દાદા હા અદભુત વાત છે અદ્ભુત વાત છે અષ્ટ પ્રકારનું શીલ વ્રત દ્રઢ કરીને રાખે ભગવાન બુદ્ધ એમને કોઈ પ્રશ્ન પૂછ્યો પ્રભુ આટલા બધા માર્ગો છે છે ધર્મો સંપ્રદાયો છે રુચિણા વૈચિત્ર્યાત રુજુકુટીલ નાના પથજુસામ આ બધા જુદા જુદા માર્ગો એમાં સાચું સાચો કયો માર્ગ ભગવાન બુદ્ધે કહ્યું પણ લગાવવામાં આવે તો બધા સાચા જ લગાવવામાં આવે તો બધા ખોટા પણ લગાવવામાં આવે તો બધા સાચા અમારો પણ સાચો સંપ્રદાય છે તો સાચો અમારો જ આ જ લગાવવામાં આવે તો સમજી લો કંઈક ખતરનાક વસ્તુ આની અંદર આવવાની છે ધર્મ અહંકારી બની ગયો હું જ સાચો આઈ એમ ઓલવેઝ રાઈટ આઈ એમ સમથિંગ નહીં આઈ એમ એવરીથિંગ આ ભાવના ધર્મમાં ઘુસી ગઈ ધર્મમાં નહીં ધર્મને વ્યક્તિમાં આ ભાવના ઘુસી ગઈ હું જ સાચો મારું જ સાચું બાકી બધું ખોટું કેટલી સરસ વાત કરે છે નાસ્તિક જે આમ તો નાસ્તિક જ કહેવાય ને અત્યારે જે શ્રીજી મહારાજને કહે છે જે અષ્ટ પ્રકારનું શીલ વ્રત દ્રઢ કરી રાખે છે જે સંતો રસાસ્વાદને ઝેર માનીને નિઃસ્વાદીપણે ખાતા હોય છે ધનનો અત્યંત ત્યાગ રાખતા હોય છે વ્યસન માત્રથી દૂર રહેતા હોય છે જે સત્ય વ્રત છે તેને હૃદયમાં કાયમ યાદ યાદ કરી રાખે છે તે સત્ય ધર્મ હંમેશા પ્રગટ હોય છે તેનો ક્યારેય નાશ થતો નથી પાંચ વાત ગણાવી જ્યાં શીલ છે જેની આંખમાં શીલ છે પરસ્ત્રી જેના માટે માં બેન અને દીકરી સમાન છે પ્રભુ હું તો ધર્મની વાત જાણું છું એવી કરું છું આવો ધર્મ જે સાધુમાં હોય જે જમે એ સ્વાદ માટે નહીં નિઃસ્વાદીપણે જમતા હોય ધનનો ત્યાગ રાખતા હોય વ્યસનથી દૂર રહેતા હોય સત્ય તત્વને હૃદયમાં રાખતા હોય પ્રભુ આ જ સાચો ધર્મ છે એનો કોઈ વિનાશ કરી શકતું નથી કોઈ વિનાશ નહીં તે સત્ય કર્મનું ફળ આપે છે સત્યથી જ જીવમાં ઈશ્વર પદ આવે છે સો સબ કર્મ સત્ય ઈશ્વર પદ આતા અંતે કર્મના ફળને આપનારા ભગવાન છે સો સબ કે હે કર્મ ફલદાતા સત્ય ઈશ્વર પદ આતા સત્ય ઈશ્વરનું જ સ્વરૂપ છે સત્ય ઈશ્વરનું જ પદ સ્વરૂપ છે હું ઘણી વાર કહું છું કથામાં મને આ વાત કેટલી બધી ગમી સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ અદભુત વસ્તુ છે પણ કરુણાનો માર્ગ શાસ્ત્ર એમ કઈ દયા ધર્મ કો મૂલ હે ધર્મની શરૂઆત કરુણાથી દયાથી થાય છે પણ કરુણાનો માર્ગ સો ટકા સુખનો માર્ગ છે પ્રેમનો માર્ગ પચાસ ટકા સુખ પચાસ ટકા દુઃખ પચાસ ટકા સુખ પચાસ ટકા દુઃખ આપણે ઘણી વાર ચર્ચા કરી માર્ગ સો ટકા દુઃખ નો માર્ગ છે હરિશ્ચંદ્ર રાજાની જેમ વેચાઈ જવાની તૈયારી ખલાસ થઈ જવાની તૈયારી ખપી જવાની તૈયારી જેની હોય ને એને જ આ માર્ગ લેવો જોઈએ હરિનો માર્ગ છે સુરાનો એ હરીનો માર્ગ છે સુરાનો નહી કાયર નું કામ જે પ્રથમ પેલો મસ્તક મૂકે પછી લેવો નામ જે બધી જગ્યાએ બાર્ગનિંગ કરનારા માણસે ધર્મમાં પણ બહુ મોટી બાર્ગનિંગ કરી દાદા બોલો પેલા સરદારજી ફોટો પડાવવા ગયા કીધું ભાઈ ફોટો પાડવો હોય તો એ ફોર નો પાડવો હોય ને તો સો રૂપિયા એનથી કઈ સસ્તું હા એનથી નાની સાઈઝનો તમારે જોતો હોય ને ફૂલ સાઇઝનો ફોટો તો પચાસ રૂપિયા એનથી સસ્તું આ એનથી સસ્તું છે ને એનથી નાનો તમારે ફોટો કરવો હોય અમે પચીસ રૂપિયામાં કરી દઈશું એનથી સસ્તું આ છેલ્લામાં છેલ્લું છે પાસપોર્ટ સાઈઝનો ફોટો કરવો હોય એમાં ખાલી તમારો નાનો એવો ફોટો આવશે ખાલી બરાબર બહુ જાજુ ના આવે એ પાંચ રૂપિયામાં કરી દઈશું આ છેલ્લામાં છેલ્લું સરદારજી કંઈક કામ કરો ને મારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડજો પણ જોડા આવી જાય એવું કરજો મારા જોડા દેખાવા જોઈએ એવું કરજો બોલો બધી જગ્યાએ બાર્ગનિંગ કરનારા માણસે ધર્મમાં પણ એટલી મોટી બાર્ગનિંગ કરી સસ્તું જ ગમે સસ્તી વાતો કરનારા જ ગમે ધર્મની સાચી વાતો કરનારા ન ગમે અરે તમે તો એકાંતિક તમારો એક પગ અક્ષરધામમાં પહોંચી ગયો તમારી એકોતેર પેઢીનું કલ્યાણ થઈ ગયું આ મોટા મોટા આશીર્વાદો આપે ને એવા ગમે ભગત કલ્યાણ એમ ન થાય હા પંચવર્તમાન પાળવા પડશે ભગવાન છે ને દયાળુ પણ છે પણ દંડ આપતા પણ આવડે છે હા કર્મફળ પ્રદાતા છે સાચી વાતો કરે ને ન ગમે આવું છે ઘણી વાર સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે આવો દુઃખનો માર્ગ જે લઈ શકે ને એ ઈશ્વર સ્વરૂપ બની શકે જેને સત્યનો માર્ગ લીધો છે ને એ ભગવાન રૂપ બની જાય છે ભગવાન જેટલું ઐશ્વર્યમાં આવે છે કેવી અદ્ભુત વાત છે બોલો એક એક લાઈન એવી અદ્ભુત છે તો ઈશ્વર થઈને સત્યનો માર્ગ છોડી દે એનું ઐશ્વર્ય આગળ વધે જ નહીં આપ સત્ય ધર્મ ઉપર ચાલો છો એટલે તમે ઈશ્વર થયા છો એટલે તમે ભગવાન છો સહુ લોકો આપને મસ્તક નમાવે છે મોટા મોટા રાજા મહારાજાઓ પણ આપને નમે છે જે કાઠી કોળી કહેવાય છે તે ઘણા નિર્દય છે છતાં આપના સત્ય ધર્મને દેખીને અત્યારે થઈ ગયા છે જે લોકો સત્ય ધર્મનો ત્યાગ કરી દે છે તેને કોઈ માનતા નથી તેઓ તો જીવ નીકળી ગયા પછીના મળદા જેવા છે મારી જેવી સમજણ છે તે પ્રમાણે મેં તમને કહ્યું લોકો તો મર્મમાં બોલે છે જેની પાસે ધન જાજુ હોય તે મોટો કહેવાય છે આ દુનિયાની રીત છે આ દુનિયામાં અપાર લોકો છે સહુને એક સરખો અધિકાર હોતો નથી જેને જેવો ખપ હોય તે તેવી દુકાને જાય એક વિચક્ષણ અનુભવી માણસ ધર્મની કેવી તટસ્થ વાતો કરે છે આ બધી વાતો આપણે કામ લાગેવી છે મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો આત્મકથામાં બધી વાતો સેમ ટુ સેમ જોવા મળે દાદા હા જે માણસને જે લેવું હોય એ દુકાને જાય સોનાનું જેને કામ હોય એ સોનાની દુકાને જાય અને શાકભાજી ખરીદનાર સબ્જી મંડીમાં જાય આ તો ફિક્સ છે આ દુનિયામાં અપાર લોકો છે સહનો એક સરખો અધિકાર હોતો નથી જેને જેવો ખપ તેવી દુકાને જાય જેના ઘરમાં જેવી ધન સંપત્તિ હોય તેવી તે ખરીદી શકે ખરીદી કરી શકે છે દુકાન કોઈ વ્યક્તિના ઘરે જતી નથી આ દુનિયામાં દરેક માણસ પોતાની રૂચિ પ્રમાણે ધર્મને સ્વીકારે છે ખરેખર સત્યને સમજીને સ્વીકારનારા બહુ ઓછા હોય છે એ છે પોતાની મળે એટલે ધર્મ માની લે કે આ સાચું હાચું નથી એની રુચિમાં બંધ બેસતું છે એટલે એને ગમું છે જે ગમે છે એને જ માણસ સત્ય માને છે આ માણસની ભૂલ છે સમજ્યા જે ગમે છે એને જ માણસ સત્ય માની લે છે આ જ માણસની ભૂલ છે મેં તમને કહ્યું હતું ફરી વાર રિપીટ કરું આ દુનિયામાં ભારેમાં ભારે ભારેમાં ભારે પર્વત કરતા ભારે સમુદ્રો કરતા ભારે વૃક્ષો કરતા ભારે જો કોઈ તત્વો હોય તો પાપ છે કાળામાં કાળું કોઈ તત્વ હોય તો કલંક છે કડવામાં કડવું કોઈ તત્વ હોય તો સત્ય છે નેકિડ ટ્રુથ જો કહેવામાં આવે તો આ દુનિયાના બધા રિલેશન પૂરા થઈ જાય કોઈને ગમે નહીં દેખા બહુ સરસ કોઈ ઉર્દુના શાયરે લખ્યું છે મજા દેખા મિયા સચ બોલ ને કા મજા દેખા મિયા સચ બોલ ને કા જીધર તું થા ઉધર કોઈ ન થા સત્ય હંમેશા એકલું પડી જાય એટલે ડગલે પગલે દુઃખ આવે પણ દુઃખને સહન કરીને પણ સત્યના માર્ગે રહી છે એમાં ઈશ્વર જેવું ઐશ્વર્ય આવે પછી સમાજ અને આવનારા માણસો પણ એને પાછી પછી ફોલો થાય પણ એક સત્યનો માર્ગ અતિ દુઃખથી ભરેલો છે અતિ કષ્ટથી ભરેલો છે કેવી અદ્ભુત વાત કરે છે બોલો પોતાની રુચિ પ્રમાણે બધા દુકાને જાય જેટલી કેપેસિટી હોય કોઈ ચાંદી શકે એટલા જ પૈસાવાળો હોય પછી સોના થોડો જાય આપણા ફોનમાં નથી ઘણા સેમસંગ જ કે વાપરે અને ઘણા પછી એપલ વાપરતા હોય જેની જેવી કેપેસિટી કોઈ સેમસંગ વાળા હોય કોઈ એપલ વાળા હોય બોલો ગાડીમાં એવું નથી કોઈ કેમરી વાળા હોય કોઈ કરોલા વાળા હોય કોઈ હોન્ડા વાળા હોય કોઈ લેખરાસ ની બી એમ વાળા જ હોય બોલો એના ઘરમાં ચારે ચારે જ પડી હોય નીચી ગાડી હોય ને એમ ધર્મમાં પણ માણસે રુચિને પણ આપ્યું છે આ એની ભૂલ છે શાસ્ત્રને વાંચ્યા નથી શાસ્ત્રમાં ઊંડી સમજણીને રાખી નથી એટલે આવું થયું છે પરંતુ જે વ્યક્તિને જેની જરૂરિયાત હોય તે તેવી દુકાને ચાઈને દોડીને જાય છે મારા મનમાં જ્યારે ભાવના થઈ ત્યારે હું અહીં ચાહીને આવ્યો છું હવે જો હવે એણે વાત શરૂ કરી આપે મને બોલાવ્યો નથી અને જેના માટે હું આવ્યો છું તે કારણ પણ હજી મેં આપને કહ્યું નથી હું કંઈ એમ સીધો આવું એવો છું પણ મને ભાવના થઈ આવતા પહેલાં મારું હૃદય ખેંચાણું કે સ્વામિનારાયણ ભગવાન લાગે છે કંઈક સત્ય લાગે છે એટલે હું આવ્યો છું ભાવથી આવ્યો છું ખેંચાઈને આવ્યો છું જોયું એટલે પ્રભુ તમે એમ કહો છો મારા સંતોમાં કંઈક ખામી હોય તો બોલો પ્રભુ ખામીની ક્યાં વાત કરો છો મેં તપાસી લીધું છે ખેંચાઈને આવ્યો છું કે કંઈક સત્ય છે એટલા માટે આવ્યો છું અને પ્રભુ મારા હૃદયમાં જે છે તો મેં વાત કરી જ નથી આ તો તમે પૂછ્યું એટલે જવાબ આપ્યો હવે મારા હૃદયની વાત કરું અત્યારે હું આપને વિનંતી કરીને કહું છું આપને સહુ લોકો જ્ઞાની તરીકે ઓળખે છે આપ દિલમાં દયા લાવીને ફરો છો કાળના મુખમાંથી જીવોને આપ બચાવી લો છો જે લોકો આપનો વિશ્વાસ રાખે તેને યમદૂતનો ત્રાસ નાશ પામી જાય છે આપના સત્યરૂપ ધર્મને દેખીને મારા મનમાં આવું જણાયું છે કદાચ આપ કહો તો પણ હું માનું નહીં તો પછી બીજાની તો વાતને કેમ માનું હું તો આવો હતો પણ મને આ બધું દેખાણું છે જ્યાં નીતિ હોય ત્યાં મુક્તિનો દરવાજો હોય અને જ્યાં અનીતિ હોય ત્યાં નરકનો દરવાજો ચોક્કસ હોય હું આપને નથી માનતો પણ નીતિને માનું છું અને નીતિને જોઈને મને મનમાં પ્રીતિ થઈ છે તમારે વિશે પ્રીતિ થઈ છે કોણ આવું બોલે છે કોણ બોલે છે બોલો ભાઈચંદભાઈ તમે મને નથી ગમતા મને નીતિ ગમે છે ધર્મ ગમે છે સત્યની વાતો ગમે છે અને એ મેં તમારામાં વિશેષ જોઈ એટલા માટે આવ્યો છું ખેંચાણ થવાનું કારણ શું છે એ બતાવે છે જોયું વાહ હવે થોડો પશ્ચાતાપ પણ એમને થાય છે એ પશ્ચાતાપ જો કેવો સરસ રજૂ કરે છે હમારે તરને કે જહાજ હે જે હા હમકુ ભ્રમાએ આજ દિન તે હા હમારે તરને કે જહાજ હે તરવાનું જહાજ અમારે તરવાનું જહાજ એટલે અમારો ધર્મ જહાજ હે જે હા ડાયો માણસ સીધો કોઈ ઉપર પ્રહાર ન કરે આ ડાયા માણસ લક્ષણ છે બુદ્ધિશાળી માણસના લક્ષણોમાં લખ્યું બધીની વાત એ જેવું બોલ્યા હતા એવું જ દિવ્ય રીતે મુક્તાનંદ સ્વામીએ જાણ્યું અને એ જ દિવ્ય રૂપે આધારંદ સ્વામી જાણીને લખે છે બુદ્ધિશાળી માણસના બધા લક્ષણ નક્ષિક જેમાં છે એવા ભાઈચંદ ભાઈ પોતાના ધર્મ વિશે વાત કરે છે હમારે તરને કે જહાજ હી જે હા હમકુ ભ્રમાએ આજ દેન તે અમારા ધર્મે જ અમને અવળા ચવાડ ચડાવી દીધા હતા ભ્રમાવી દીધા હતા આજ સુધી મેં બ્રહ્મા રાખ્યા હતા અને તે જહાજને જ તે જહાજને અને આપના સત્સંગ રૂપ આ જહાજને અમે દેખ્યું ત્યારે અમને આપનું સત્સંગરૂપી જહાજ સત્ય જણાયું તેહી પોત યઃ પોત કુદેખે તેહી પોત અમારો ધર્મ પોત એટલે જહાજ એહી પોત એટલે અમારો આ ધર્મ તમારો આ બંને ધર્મ મેં જોયા તબ યઃ પોત સત્ય કર લેખે ત્યારે મને સમજાણું કે નહીં નહીં અમારા ધર્મ કરતા પણ નીતિ સત્ય પ્રામાણિકતા અહીં વિશેષ છે આવું મેં વિચાર્યું

બમણા થઈને એવા આનંદ ગણા થઈને એવા આનો અર્થ શું દાદા જે ત્યાગે એનાથી આગે અને માગે એનાથી ભાગે જીવનમાં છોડતા શીખી જાય ને એને વધારે મળે છે ભારતના મહાન શંકરાચાર્ય ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ શું એની પ્રતિભા હતી શું એ મહાપુરુષ થયા એમના શાસ્ત્રો જો વાંચ્યા હોય ને તો ખબર પડે ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ એમ કહેતા પકડનાર ને પાંચ વસ્તુ મળે પણ છોડનાર ને છ વસ્તુ મળે આવું આવું કેતા તમે છોડતા શીખશો ને તો પકડતા શીખે તમને મળશે આશય એવો છે ટૂંકમાં ત્યાગે એનાથી આગે અને માગે એનાથી ભાગે બોલો સીધું મહારાજે પાછું મોકલ્યું હતું તો હવેથી આવ્યું સીધું ક્યાં આખા ભાઈચંદભાઈ પોતે આવી ગયા બોલો ત્યારે દરબાર હમીર ખાચરાદી બધા દરબારોએ પણ શ્રીહરીને વિનંતી કરી પ્રભુ આપ આમની રસોઈ સ્વીકારો ત્યારે શ્રીહરી થોડું હસીને બોલ્યા કે તમારી રસોઈ લેશું તો તમારા સાધુ નારાજ થઈ જશે સાંભળો સાંભળો બધાને કામ લાગે એ વાત છે હવે અમારા સમાજ ઉપર વાત આવી છે દાદા હસી લો જેટલું હસો એટલું તમારા સાધુ નારાજ થઈ જશે વગોર એ અમે તમારા ઉપર રાજી જ છીએ અને તમારા સાધુને પણ રાજી રાખો ને બાપા હું કામ કુરાજી કરો છો ત્યારે ભાઈચંદ શેઠ બોલ્યા બધા સુગ્નજનો તમે સાંભળો તે સાધુએ અમારા ઘરને કંઈ ધન આપ્યું નથી કે એના ધનમાંથી અમે સીધું લાવીએ છીએ આ તો અમારું છે અમારી કમાણીનું છે અમે ગમે ત્યાં આપીએ અને બીજી વાત મહારાજ સાધુજનો તે જ કહેવાય જે કોઈના ઉપર નારાજ ન થાય જો કોઈના સારા ધર્મથી કોઈ સંત નારાજ થાય તો તે સાધુ ધર્મ વિના ના કહેવાય બોલો વાતે વાતે ધમકી આપે હા બાપુ ક્રોધિત થશે ને તમારી હાથ પેઢી નીકળી જશે વાતે વાતે ધમકી આપે બોલો એક્સિડેન્ટ થયું તો પછી ફોન કરે ગયા વર્ષે બાપુની વાત નહોતી માની ને એટલે આ થયું લો શું આપણને એમ લાગે આ કળિયુગ તો જુઓ આ પાખંડ ધર્મ તો જુઓ લાકડે માકડું ફિટ કરવાની રીતો તો તમે જુઓ બાપુનું માયનું નહીં ને બાપુનું વાક્ય અધુરુર્યું ને સાચો સાધુ નારાજ ક્યારેય ન થાય બધા શાસ્ત્રનો મત છે શ્રીમદ ભાગવત એમ કહે ભગવાન દયાળુ છે સંત અતિ દયાળુ છે ભગવાન એટલા માટે દયાળુ ક્યારેક દંડનો પણ પ્રયોગ કરે છે સંત ક્યારેય દંડનો પ્રયોગ કરતા જ નથી દુષ્ટ ઉપર પણ દયા કરે છે કુપાત્ર ઉપર પણ દયા કરે છે આ સાચા સાધુનો ધર્મ છે આ સાચા સાધુનું લક્ષણ છે વાતે વાતે છે વાતે વાતે ધમકી આપે કેવું એટલે આ બહુ બધા ઉપર વાત આવે છે સાધુ સમાજ ઉપર વાત આવે જ છે ને બોલો સાધુ સમાજની અંદર એક મોટા પ્રમાણમાં ગુંડા તત્વ પણ ઉમેરાઈ ગયું છે કેવી રીતે સાધુઓ પરોક્ષના બાવાઓ સમાજ સાથે ખુલ્યામ છેતરપિંડી કરતા હોય છે દેખાય આવે મારે કેવું ન જો કોઈ નામ લે નથી બોલતો પણ ચાલે છે અત્યારે ટીવી ઉપર શું આવે છે બોલો આમ આમ હાથ કરે તમારું પાકેટ ઊંચું રાખો ભરાઈ જશે બોલો એનું પાકેટ ભરવા પોતાનું પાકેટ ભરવા દાદા હે આમ આમ હાથ કરે તમારું પાકેટ ભરાઈ જશે બાબાકી બાબાકી દુઆ બોલો પાકેટ ઊંચું કરવાથી હાથ ઊંચા કરવાથી પાકેટ ભરાઈ જાય શું કામ તમે પાંચ પાંચસો પાંચસો રૂપિયા ટિકિટ રાખો છો સત્સંગ લાભ લો અરે સત્સંગ લાભ કે લાભ છે ને ને ઇમિટેશન મોર ખોટું હોય વધારે ચમકે એવું થઈ રહ્યું છે અત્યારે એટલે આ શાસ્ત્રો આપણે વાંચીએ છીએ બીજી બધી વાતો છોડી આ શાસ્ત્રોને સમજીએ આને સાંભળીએ આમાંથી કંઈક યાદ રાખીને આપણા જીવનમાં ઉતારીએ આ શાસ્ત્ર ચોક્કસ આપણને આંખ આપશે અને શાસ્ત્રથી મળેલી આંખ આપણી પાસે હશે તો એટલી વાત ચોક્કસ છે આપણને સાચા સંત એ પણ દેખાશે સત્ય ને અસત્ય બેનો ભેદ દેખાશે સાચું આ ખોટું સમજાશે આમ કહીને ભાઈચંદ શેઠ તરત રસોઈ માટે સીધું સામાન મગાવ્યું અને કહ્યું જે વસ્તુ જોઈએ તે અત્યારે લખાવી દો આ બધું જોઈ જાણીને ભગા શેઠ પોતાના મનમાં ખૂબ રાજી થયા શરીરની સમાન બીજા કોઈ જીવની નાડી કળી શકે નહીં હવે ભગા દોષીને સમજાણું કે મહારાજે મને કેમ સીધો લઈને પાછો મોકલેલો શ્રી હરિ સિવાય આવું ચરિત્ર બીજો કોઈ કરી શકે નહીં ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિ ચરિત્રમૃત સાગરના ચતુર્થ પૂર્મા ભાઈચંદ શેઠ શ્રીહરિને દર્શને આવ્યા અને રસોઈ કરવાનું કહ્યું એ એનામે 46મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની શ્રી શ્રીધરમ સર્વદેવેશ્વરમ ધરમ સર્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे